ही बहु हो खराब मानसो दुनिया आखी में हूँ तो ज्या ज्या कथा करवा जाऊ ने बधाई आम वजो और आपने कहे हारा मानसो दुखी हो बधाई आम करें इट मीन्स भाई मैं तो कोई कोई खराब शब्द कही मारी देराणी है कपार जा पण एवी दुखी छे અમે કોઈ દી કોઈનું ખરાબ નથી કર્યું પણ અમારે તો કોઈ દી મોર્ગેજ પૂરા જ નથી થતા નહીં આપણે નક્કી નહીં કરવાનું આપણે સારા છીએ ખરાબ છીએ સારા માણસો સુખી નથી હોતા સારા માણસો દુઃખી હોય ખરાબ માણસો સુખી મૈત્રેય ઋષિને સવાલ પૂછ્યો એટલે મૈત્રેયજી કીધું વાહ ગંગા કિનારે પણ તમને સારી વાત પૂછી મને તમે ભગવાનનું કંઈક પૂછો વિદુર કાકાએ કીધું ભગવાનનું પૂછીશ પણ આ પેલા ભગવાનના ભક્તોને તો કંઈક જવાબ આપો હા સાધુ પૃષ્ટમ ત્વયા સાધુ લોકાન સાધવન ગ્રહણતા કીર્તિમ વિતન્વતા લોકે આત્મનો ધોક્ષ જાત્મન સાધુ પૃષ્ટમ હે રાજા હા હે વિદુરજી તમે સારી વાત પૂછો બહુ સારી વાત સીધી વાત એક સમજી લો સુખ માટે પ્રયત્ન કરતા હો છો એ અને દુઃખ મળે છે એ આ બે જુદી વસ્તુ છે આની અંદર કોઈ પણ જાતનું કનેક્શન છે નહીં સુખ માટે તમે પ્રયત્ન કરો છો આમાં કર્મમાં એવું છે અમુક કર્મ એવા હોય તરત જ ફળે અમુક કર્મ એવા હોય થોડી વાર લાગે અને અમુક કર્મ એવા હોય ને આખો જન્મ બીજો જન્મ લેવો તુલસીજીનો રોપડો લગાડો હાંજ પેલા લાગી જાય ગુલાબનો છોડ લઈ આવો અઠવાડિયું થાય ને ઘઉં વાવો દોઢ મહિનો બે મહિના થાય ને અને આંબો વાવો એટલીસ્ટ 5 વર્ષ તો થાય જ છે હજી જે જાતનું ઝાડવું છે એને ફળ આવતા એટલી વધારે વાર લાગે એક્ઝેક્ટલી એવી જ રીતના જ કર્મનું પણ એમ જ છે અમુક કર્મ એવા છે તરત જ ફળે પાણી પીઓ તરત છીપાઈ જાય તરત ફળે કોકને ગાળ દો તરત ફળે અમુક કર્મ એવા છે તરત જ ફળી જાય અમુક કર્મને વાર લાગે થોડો ટાઈમ લે અને અમુક કર્મ એવા છે આ જન્મે ન પણ ફળે પછી ફળે એટલે કર્મ કરો છો એ જુદા સમયની વાત છે અને ફળ મળવું એ જુદા સમય પણ ક્યારેક ક્યારેક ભેગું થઈ જાય કાગડો બેસે અને ડાળ પડી જાય કાગડામાં એટલું વજન હોય કે ડાળી પડી જાય નહીં પણ ડાળી તગલી હોય તૂટવાની જ હોય તો કાગડો હું ચકલું બે તો પડી જાય આપણે ત્યાં કહેવાય છે ને કાગડું બેસવું ડાળનું પડવું એ કોઈ ઇન્સિડન્ટ આમાં કંઈ કાગડાનો પરાક્રમ નથી કંઈ કાગડો બેઠો ડાળ પડવાની જ હતી કાગડો બેઠો પડી ગઈ તો એ કંઈ કાગડામાં કંઈ છે નહીં એનો કોઈ દોષ નથી એવી રીતના સુખ માટે પ્રયત્ન કરતા હોવ અને દુઃખ મળે એમાં સુખ માટે કરેલો પ્રયત્ન એનો કોઈ દોષ સુખ માટે પ્રયત્ન કરતા હોવ એ જુદી બાબત છે અને દુઃખ મળે એ જુદી બાબત છે ક્યારેક એવું બને કે તમે સુખ માટે પ્રયત્ન કરતા હો અને આવીને મળે દુઃખ પણ એના જેવી જ બીજી સામે બાબત છે કે ક્યારેક ધંધા ખોટા હોય છતાંય બચી જાય છે કે નહીં ન્યા તો પૂછતા નથી આપણે કે આવું કેમ થયું મને તો માર ખાવો જોઈએ મારે ન્યા નથી પૂછતા અહીંયા પૂછે સારું કરવા જાય તો એ કેમ દુઃખી થાય પણ ઊંધું છે ને ક્યારેક ઊંધું કરતા હો ત્યારે બચી જાઓ છો બધાના લાયસન્સ જોતો હોય ઓલો ટ્રાફિક પોલીસ તમને એકને મૂકી દે એવું બને સુખાય કર્માણી કરોતિ લોકઃ વિદુર કાકા સુખ માટે દુનિયા પ્રયત્ન કરે છે વાત સાચી છે પણ એવું બને કે તમે સુખ માટે પ્રયત્ન કરતા હોવ ને એ સમયે ક્યાંકથી દુઃખ આવી જાય પણ એ બેની વચમાં કંઈ કનેક્શન નથી એ તો ફળ દેવા તૈયાર થયું છે તમારું જ કર્મ અને એટલે તમને ફળ આવી જાય છે એવી જ રીતના ક્યારેક આપણે ઊંધું ચડતું કર્યું હોય છતાંય આપણે હાથમાં ના આવીએ બચી જાય સમજી લેવાનું આપણે પાછળ કંઈક સારું કર્મ કરેલું છે એનું એ ફળ છે કે અત્યારે આપણે ફસાણા નહીં પણ એમ ન સમજવાનું કે અત્યારે ફસાણા નહીં એટલે કોઈ દી નહીં ફસાય ચોપડામાં લખાય તો ગયું જ છે એ વળી પાછો ટાઈમ થશે ત્યારે ફળશે તુલસીજીનો છોડવો હોય ગુલાબનો હોય ઘઉંની વાત આવે કે આંબાની વાત આવે ચારે ચાર વાવો એટલે ઉગે તો ખરા ટાઈમ જુદો જુદો બાકી ઉગ્યા વિના ના રહે જેવી કરો છો કરણી એવી તરત ફળે બદલો ભલા બુરાનો અહીંનો અહીં
ભાગવતના ત્રીજા સ્કંદની જ કથા છે, હમણાં આગળ જઈને આવશે. કપિલ ભગવાન માં દેવભૂમિને કહે છે, માતા અત્રૈવ સ્વર્ગ નરક ઇતિ માતઃ પ્રચક્ષતે, સ્વર્ગ હો કે નરક હો બધું અહીંયા જ છે, ઉપર કઈ નથી દેખાતું. આ કેટલાય સેટેલાઇટ ચડાવ્યા કોઈએ દેખાડે, ગૂગલમાં આવે કે આ સ્વર્ગ છે, આ નરક છે, આ ફલાણો, આ ઠીકણો, કઈ ન થતું, અહીંયા જ છે. કરેલા સત્કર્મ યાદ રાખજો, કર્મનો સિદ્ધાંત છે, જેટલા સત્કર્મ કરેલા છે બધાયનું ફળ અહીંયા નહીં મળી જાય. અને જેને સત્કર્મ કર્યા છે એને ચર્ચા કરવાની જરૂર નથી, પોતાની જિંદગીની પાનું ખોલી જોઈએ એટલે એ મેળે ખોલ કરી દે. એમ જેણે રમતું કરી, જેણે બહુ પોલિટિક્સ કરી, એ પોતાની ચોપડી ખોલી લ્યો. એક પણ એકાંતમાં કરેલું પાપ પણ ફળ આપ્યા વિનાનું રહેતું નથી, એકાંતમાં કરેલું પુણ્ય પણ ફળ આપ્યા સિવાય રહેતું નથી. ઈશ્વરના દરબારમાં ન્યાય થાય છે. એટલે હારા માણસ દુઃખી હોય એ વાતમાં બહુ માલ નથી. આપણને એમ દેખાય કે મીરાબાઈને ઝેર ચીવ્યું, મીરાબાઈને પૂછો તો એ તો કોકા કોલા પીતી એમ ઘટ 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 પી ગઈ. આપણને એમ દેખાય નરસિંહ મહેતાને ઝેર પડી, નરસિંહ મહેતા પૂછો તો ન્યાય કીર્તન કરતા હતા. આપણને એમ દેખાય રામ ભગવાનને જંગલમાં જવું પડ્યું, ખુલ્લા પગે ચાલતા હતા, ખરેખર ખુલ્લા પગે. ચિત્રકૂટમાં ઓલો ભરત આવે છે અને ભરતને પોતાની બંને પાદુકા ઉભી દીધી, પછી એવી કથા નથી કે ભરત બીજી પાદુકા લઈ ગયો. ક્યાં ચિત્રકૂટ, ક્યાં લંકા, શ્રી રામ ખુલ્લા પગે ચાલે છે. વ્રજ ભૂમિ તો આટલી કચ્છ છે જ્યાં કનૈયો ખુલ્લા પગે ચાલ્યો છે. આ ચિત્રકૂટ છેક ઉત્તર પ્રદેશથી લઈને દક્ષિણ ભારત સુધીનો આખો પ્રદેશ શ્રી રામ પોતાના ખુલ્લા પગે ચાલે. આપણને દુઃખ થાય કે ભગવાન રામ ભદ્ર ખુલ્લા પગે ચાલ્યા હતા, કાંટા લાગ્યા છે. પાછો ક્રમ કેવો છે ખબર છે? આગળ રામ, વચ્ચે સીતાજી, પછી પાછળ લક્ષ્મણ. આગળ લક્ષ્મણ નથી કે લક્ષ્મણ અને સીતાજી આગળ રસ્તો સાફ કરતા જાય અને શ્રી રામ પધારે. ઉગ્ર દ્રષ્ટિએ તમે જોયું હશે આગળ રામ છે. કાંટા કાંટા લાગતા હશે, એ તો આપણી ભાવના છે. રામને જુઓ એને દુઃખ થાય છે નહીં. સુખી માણસ દુખી દેખાય છે. આ બરાબર જેને ભગવાનના ભજન કરવાની આદત પડી ગઈ ને સાહેબ, જેને જેને જરા કેવો હોય વિવેક છે એને ભગવાન નાની ઉંમરમાં પણ મોટા મોટા દુઃખ આપે અને છતાં એવી રીતે સહન કરે, મા બાપને ખબર ન પડવા દે, ભાઈ ભાંડુઓને ખબર ન પડવા દે, એકલા બહેન કદાચ ક્યારેક રડી પણ લેતા હોય, ઈશ્વરને કદાચ ક્યારેક પ્રાર્થના પણ કરી લેતા હોય, પણ ઘરના ઉમે દેખાવા દે, એવા ભાઈડાઓ આજે છે. આજે પણ સુખી માણસ દુખી દેખાય છે, કરેક્ટ. સુખી માણસ દુખી હોય, સારા માણસ દુખી દેખાય છે, કરેક્ટ. સારા માણસ દુખી હોય છે, રોંગ. એક્ઝેક્ટલી એવી રીતના ખરાબ માણસ સારા, ખરાબ માણસ સુખી દેખાય છે, રાઈટ. ખરાબ માણસ સુખી હોય છે, ટોટલી રોંગ. પલંગ મોટા મોટા પણ એમાં એને નીંદર આવે, મોટા કબાટ જેવડા ફ્રીજ હોય, વસ્તુઓ બહુ ભરેલી હોય પણ ભૂખ લાગે. ખરાબ માણસ સુખી હોય કોને કીધું? સુખી દેખાય, કરેક્ટ, પણ દેખાય એ હોતું ઉંમરવાળા માણસોને ખબર હશે, જેને જિંદગીની બધી ગલીઓ જોઈ છે એને ખબર હોય, સુખી દેખાતા હોય સુખી હોય એમ છે નહીં. ઓલી કથા છે ને ભગવાનની પાસે એક જણો ગયો અને એમાં એના પોતાના આખા જીવનનું બધું જે સુખ દુઃખ જે કંઈ હતું એનું પોટલું હતું. એને કીધું કે ભગવાન તમે મારી યાર ગજબનો અન્યાય કર્યો છો. ભગવાને કીધું હું? કીધું આ મારી જીંદ મારા તમને દુઃખ દેવાનું મન થયું ત્યારે તમે મને એકલાને જ પકડાવી દીધું બધું. ભગવાન હસતા હસતા કેમ તને એવું લાગ્યું? કીધું હા, જોઉં ને આ પોટલો જો ખોલી દેખાડ્યું, દુઃખ આ દુઃખ આ દુઃખ આ દુઃખ. ભગવાને કીધું તો વોટ ડુ યુ વોન્ટ? આ જો બીજા ઘણા પોટલા પડ્યા, ચેન્જ કરવું છે? ઓલા કીધું જોવા દો પછી કહું. જોઈ લે, હવે તો અહીં સુધી પહોંચી જ ગયો છો તો પછી એમાં હું વાંધો? ને બધાના પોટલા ફેલા સાહેબ, કોઈ જગતમાં પૂરેપૂરો સુખી. આંખ ફૂટી ગઈ છે, નથી પસંદ, કઈ વાંધો નહીં, હાથ કપાવી નાખો. આંખ પાછી દેખતી થઈ જશે, ચલો હાથ કાપી નાખો. હા પાડશો? ચાલ હાથ નહીં પગ કાપી નાખો. હા પાડશે? મારી એક આંખ બોલે એક આંખે દેખાશે.
પણ માણસનો સ્વભાવ જ એવો છે, જ્યારે દુઃખની વાત આવે ત્યારે સમજે મારા જેવું તો કોઈ ને, દુઃખની વાત આવી ત્યારે ભગવાન ખાલી મને જ ટાર્ગેટ બનાવ્યો, અને જ્યાં સુખની વાત આવી ત્યાં ભૂલી જ ગયા, એવું નથી. પરીક્ષિત રાજા, આજ સવારમાં જ આપણે ચર્ચા કરતા હતા, સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજા કેટલા દિવસ જીવવાનું છે? કે તો મહારાજ 7 દિવસ છે. વાલા, ખટવાંગ નામનો એક રાજા હતો, અને એ રાજાની પાસે ખાલી 48 મિનિટ હતી, પણ એ 48 મિનિટમાં પણ પોતાનું કામ કરીને નીકળી ગયેલો. પરીક્ષિત, તારી પાસે 7 દિવસ છે, એની પાસે સુખદેવજી નહોતા, તારી પાસે હું બેઠો છું. નહીતર કોક એવો નિરાશાવાદી માણસ આવ્યો હોત તો એ તો એને એવી રીતે કીધા કરત ને, કે 7 દિન બહુ ખરાબ થયું રાજા, આ બ્રાહ્મણ સમજે નહીં, શ્રાપ દીધા કરે, એવું ન બોલે. કેવા માણસની ભેગા તમે બેઠા છો, નહીં મહિમા છે. તો ચર્ચા એ ચાલે છે, સારા માણસો આટલું બધું કેમ પૂછે? સારા માણસો દુઃખી દેખાય છે, બરાબર વાત. સારા માણસો દુઃખી હોય છે, ખોટી વાત. ખરાબ માણસો સુખી દેખાય છે, બરાબર. ખરાબ માણસ સુખી હોય છે? થિંક ટ્વાઇસ. ભાગવતજીની પોથે લઈને થોડું ઘણું દુનિયા જોવાનો ચાન્સ મળ્યો છે, મને તો એવું નથી લાગતું. સારા માણસોને દુઃખ દેખાય ખરું, એવા મજબૂત દિલના હોય કોઈને ખબર ન પડે. ખરાબ માણસો હોય દેખાય બહુ સુખી, હકીકત એવી હોતી. સુખ છે તો કરેલા કર્મ તમને સુખ દેવા તૈયાર થયા છે, એટલે છે. અને યાદ રાખજો, સુખ પણ ભોગવવું પડે અને દુઃખ પણ ભોગવવું પડે, આવું છે. જેમ દુઃખ ભોગવવું પડે એમ તમારી ઈચ્છા ન હોય તો એ સુખ ભોગવવું પડે. મેં મોટા મોટા વિરક્ત સંન્યાસીઓને પણ BMW માં, Mercedes માં, Audi માં ફરતા જોયા. વિરક્ત સંન્યાસી વાઘનું ચામડું અથવા મૃગચર્મ બિછાવીને પછી જ બેસનારા, પણ એના ભાગ્યમાં સુખ લખેલું છે, એને ભોગવે જ છૂટકો. બહાર ફળિયામાં એમને બેસીને તપસ્યા કરી લે એવી વિરક્તિ આજની તારીખે પણ, છતાં એને એર કન્ડિશન રૂમમાં બે રહેવું પડે ઓલાને રાજી કરવા. સુખ પણ ભોગવવું પડે, દુઃખ પણ ભોગવવું પડે. 3 ચીજ આપણા હાથમાં નથી. એક વસ્તુ, છોકરો થવું, છોકરી થવું, પુરુષ થવું, સ્ત્રી થવું, એ આપણા હાથમાં નથી. ભગવાન જે કરે એ સ્વીકારવું પડે. બીજી વસ્તુ, આપણી જિંદગી કેટલી લાંબી છે, ગમે એટલી દવાઈઓ ખાઈ લ્યો, ગમે એટલું કરી લ્યો, જેથી પૂરું થઈ જવાનું છે તેથી તો પૂરું થઈ જ જવાનું છે. જિંદગી ભગવાને આપી છે, એણે પહેલેથી નક્કી રાખ્યું છે આટલો ટાઈમ છે, આટલા ટાઈમમાં આને પોતાનું કરી લેવાનું છે. એટલે આમાં એવું છે કે સમજો કે 70 વર્ષની જિંદગી હોય તો આપણે એમ કહીએ કે 30મો બર્થડે છે, 30 વર્ષ પૂરા થઈ ગયા. આપણે એમ કહીએ 30મો બર્થડે, ભગવાન એમ કે હવે 40 રહ્યા, એનું ઊંધું આવે. આપણે એમ કહીએ 40મો છે, ભગવાન કે હવે 30 રહ્યા. આપણે એમ કે 50મો છે, સુવર્ણ જયંતિ, ભગવાન કે હજી 20 વર્ષ રહ્યા, એનું ઊંધું આવે. કાઉન્ટ ડાઉન કેવાય હતો અહીં. જાતિ આપણા હાથમાં નથી, છોકરો થવું, છોકરી થવું આપણા હાથમાં નથી. બીજી વસ્તુ, આયુષ્ય, કેટલા વર્ષ જીવશું એ આપણા હાથમાં નથી. અને ત્રીજી વસ્તુ, ભોગ. આ સુખ અને દુઃખ છે, પાછળથી કર્મ કરીને આવ્યા છીએ, હવે એ પ્રારબ્ધ છે, હવે એને ભોગવે છૂટકો. સુખ પણ ભોગવવું પડે, દુઃખ પણ ભોગવવું પડે. પછી તો વિદુર કાકાએ સૃષ્ટિ વિષય એક પ્રશ્ન પૂછ્યો, એટલે સૃષ્ટિના વર્ણનની ચર્ચા કરી છે. મૈત્રી ઋષિ, બંને જાતનું સર્જન હોય છે, એક કહેવાય સારું સર્જન ને એક કહેવાય ખરાબ સર્જન. દુનિયામાં ભગવાને દ્વૈત મૂક્યું છે, આપણને દિવસ ગમે એટલે રાત પડે, આપણને પ્રકાશ ગમે એટલે અંધકાર થાય, આપણને સારું ગમે તો દુનિયામાં ખરાબ પણ છે. આ કંઈક આપણને ગમતું હોય એવું થાય તો યાદ રાખવાનું, તરત જ આપણને ન ગમતું હોય એવું પણ. એક જ લાકડી છે, એક છેડો પકડ્યો એટલે બીજો છેડો ઓટોમેટિકલી પકડે. સુખના છેડાને પકડવા માટે મથશો તો એ લાકડીને તમારી બાજુ ખેંચશો તો દુખ આવો તો એ નજીક આવશે. આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે, એવું ન બને કે કોઈનની કોઈ એક જ સાઈડ તમને ગમતી હોય, ના, એ બે ભેગી જાવ
દુનિયામાં બધું ડ્યુઅલ છે, બધી વસ્તુમાં બે છે, સારું છે ખરાબ પણ છે, આપણને ગમતું હોય એવું ઘણું થાય. તો યાદ રાખવાનું, તૈયારી રાખવાની કે આપણને ન ગમતું હોય એવું ઘણું થશે. સુખ આવે છે, બહુ પસંદ છે તો તૈયારી રાખો. અરે સુખની ઈચ્છા જ દુઃખને દીધેલી નિમંત્રણ પત્રિકા છે. સુખની જ્યારે ઈચ્છા કરીએ, સુખ માટે પ્રયત્ન કરીએ, કારણ કે સંસારમાં બંને છે, સુખની પ્રયત્ન સુખ માટે પ્રયત્ન કર્યો એટલે દુઃખને નિમંત્રણ તમે આપી દીધું. ભગવાને સંસારમાં બંને વસ્તુ મૂકી છે. સર્જનની કથા, પવિત્ર સર્જન બ્રહ્માજીએ પોતે પોતાના દ્વારા સનત કુમારો બનાવ્યા, રુદ્રને બનાવ્યો અને પછી મનુ મહારાજને બનાવ્યો. મનુ અને શત્રુપાનું પ્રાગટ્ય થયું છે. મનુ શત્રુપાને કહ્યું તમે વંશનો વિસ્તાર કરો. એવે સમયે મનુ મહારાજ ભગવાન બ્રહ્માને કહે છે, બ્રહ્માજી અમે છોકરાઓ તો ઉત્પન્ન કરીએ પરંતુ એ છોકરાઓને રાખવા ક્યાં, પૃથ્વી તો છે નહીં. બ્રહ્માજીએ ભગવાનનું શરણ ગ્રહણ કર્યું છે અને તરત જ પરબ્રહ્મ પરમાત્મા બ્રહ્માજીના નાકના પૈણામાંથી પ્રગટ થયા, અંગૂઠા જેવડા. બોલીએ વરાહ નારાયણ ભગવાન. પૃથ્વીને ગોતવાની છે.